નમસ્કાર દોસ્તો જય જગન્વી ગુજરાત છેલ્લા ચોસઠથી વધારે દિવસોથી ઓબીસી એસસી એસટીની દીકરીઓ આંદોલન કરી રહી છે એક એવો ગેરબંધારણીય ઠરાવ કરવામાં આવ્યો જે ઠરાવ ગરીબોના અધિકાર ઉપર તરાફ મારવા બરોબર ગરીબોને અન્યાય કરતા અને એવા ઠરાવના ભાગરૂપે રાજ્ય સરકારે હમણાં ત્રણ દિવસ પહેલા તમામ આગેવાનોની એક બેઠક બોલાવી અને બેઠકમાં એવી માહિતી આપવામાં આવી કે અન્યાયકારી ઠરાવ એના સુધારા કરવામાં આવશે અથવા એનો રદ કરવામાં આવશે આજે ત્રણ દિવસ થયા પરંતુ હજુ એ ઠરાવ નથી કરવામાં આવ્યો તો રાજ્ય સરકારને નમ્ર અપીલ કરું છું કે અડતાલીસ કલાકની અંદર આનો નિવેડો લાવો નહીતર સોમવારે ગાંધીનગર ગાંધી આશ્રમથી ગાંધીનગર સચિવાલય સુધીની એક પદયાત્રા કરીશ અને પદયાત્રા એ સંવિધાનિક અધિકારોના રક્ષણ માટેની હશે એ સંવિધાનિક અધિકારોના જતન માટેની હશે આ ગરીબોના ઉત્થાન માટેની છે ગરીબોના અધિકારના રક્ષણ માટેની હશે અને એ પછી પણ જો આપ નિર્ણય નહીં કરો તો સોમવારે જ ગાંધી આશ્રમથી ગાંધીનગર પહોંચ્યા પછી આગામી રણનીતિ નક્કી કરીશું પરંતુ મને ભરોસો છે કે રાજ્ય સરકાર ત્વરિત નિર્ણય કરશે પરંતુ હમણાં છેલ્લા બે દિવસથી કેટલાક લોકો ગુજરાતમાં અરાજકતા ફેલાવવાનું પણ જે પ્રયત્ન કરી રહ્યા છે એવા લોકોને કહેવા માંગુ છું કે મારું તમારું આપણું ગુજરાત છે આ ગુજરાતને વર વિગ્રહ કે અશાંતિ તરફ દોડવાનો કોઈ પ્રયત્ન ના કરે